રાપર જિલ્લાના ભેસણ તાલુકાના છોડવડી ગામે રહેતા ભાવિન જેતાણીને સુરેન્દ્રનગરના દેવેન્દ્ર હડિયાલે ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં નોકરી આપવાની લાલચ આપી 9,32,000 રૂપિયા ખંખેરી લીધા હતા. છોડવડી ગામના યુવાને ખોટા કોલ લેટર આપી તેના પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા ભેસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. માત્ર 24 કલાકમાં જ ભેસણ પોલીસે લોકેશનના આધારે ગાંધીનગરથી આરોપી દેવેન્દ્ર હડિયાલને ઝડપી પાડ્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દેવેન્દ્ર હડિયાલ છેતરપિંડી કરી મેળવેલ રકમ મોજ શોખમાં ઉડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હાલ તો ભેસાણ પોલીસે આરોપીની સઘન પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આનાથી છે ભાવિન જેતાણી વધુ વિશ્વાસમાં રહી અને વધુ 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરતા કુલ છે 9,32,000 રૂપિયા છે આરોપીને ઓનલાઈન ચૂકવ્યા આપેલા. ત્યારબાદ છે તેમને ગાંધીનગર લઈ ગયેલો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની નોકરી મળતી હોય તેવો એપોઇન્ટમેન્ટ લેટર ઇંગ્લિશમાં જે ટાઈપ કરેલો હતો અને બોગસ સહી સાથેનો આ લેટર આ ભાવિન જેતાણીને આપેલો. પછી ભાવિન જેતાણી મારફતે ક્યાં હાજર થવાનું છે, કોને મળવાનું છે અને અમદાવાદ કોર્પોરેશનમાં તપાસ કરતા આ બાબતના કોઈ પણ પ્રકારની કોઈ ભરતી થયેલી નથી કે આ રીતે કોઈની રિક્રુટમેન્ટની વિગત સામે આવેલ નથી. આથી તેમને રૂપિયાની પરત માગણી કરતા આ દેવેન્દ્ર હડિયાલે રૂપિયા ચૂકવી આપેલા નહીં, જેને ધ્યાને રાખીને ભેસણમાં છે એ બોગસ દસ્તાવેજ બનાવવાનો સરકારી નોકરીની લાલચ આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલા જે આરોપી દેવેન્દ્ર હડિયાલ છે તેમની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે.